નર્મદા જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમ અને કરજણ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે નદી કિનારે આવેલા ગામોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના હજરપાડા ગામના ખેતરોમાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ખેતરોના ઉભા પાકને નુકસાન થઈ જવા પામ્યું છે, જેના અંગે હજરપાડા ગામના ખેડૂતોએ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ખેતીના પાકને થયેલા નુકસાન અંગે વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી. ખેડૂતોની શું હાલત છે અને શું પરિસ્થિતિ છે? તાજેતરમાં મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં પુષ્કળ વરસાદ અને ડેમમાંથી પાણી છોડવાને કારણે નર્મદા ડેમમાં લગભગ 11 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થઈ. પરિણામે ડેમ સત્તાવાળાઓએ 10 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડ્યું. એના થકી જે નર્મદા કાંઠાના જે ગામો હતા એ ગામોમાં ખાસ કરીને જે ખેડૂતોના પાકો હતા, કેળ છે, કપાસ છે, શેરડી છે, તુવેર છે, પપૈયા છે, આ જે પાકો હતા એ પાકો લગભગ 4-5 દિવસ નર્મદાનું પાણી રહેવાથી સુકાઈ ગયા છે. ખેડૂતોની લગભગ માનો કે એટલી માટીને ખરાબ અસર છે કે ખેડૂત 5 વર્ષ લગીને બેઠો થાય એવી પરિસ્થિતિ નથી. મેં લગભગ નાંદોદ તાલુકાના કહું, ગઢેશ્વર તાલુકાના કહો કે તિલકવાડા તાલુકાના કહો, બધા અસરગ્રસ્ત ગામો હતા કાંઠાના, એની મેં મુલાકાત લીધી છે. ખેડૂતો સાથે એની માહિતી મેળવી છે અને મને છેવટે મારા આ પ્રવાસ દરમિયાન મને લાગ્યું છે કે સરકારે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોનો જે પાક ડૂબી જવાથી નાશ થયો છે એનો તાત્કાલિક સર્વે કરે, વળતર મળે અને વળતર માત્ર 15% આવું નહીં, જેનું પણ ડૂબી ગયું છે ને પાક નષ્ટ થયો છે એ 1 એકર હોય કે 2 એકર હોય કે 5 એકર હોય, એ ટકાવારી ન જોતા સમગ્ર ડૂબમાં ગયેલા ખેડૂતોને એનું વળતર મળવું જોઈએ અને એને યોગ્ય લોનો મળવી જોઈએ અને જે ક્રોપ લોન છે એના પર ક્રોપ લોન જે ખેડૂતોએ લીધી છે એ ખેડૂતોને આ વખતે એનું જે વ્યાજ છે એ સરકારશ્રીએ અને બેંકોએ માફ કરવું જોઈએ, તો જ ખેડૂત બેઠો થશે. નહીં તો ખેડૂત એને તો આપ તૂટી પડ્યું છે, કારણ કે દેવું કરીને ખેતી કરતા હોય, ખાતર લાવે, દવા લાવે, આ લાવે તેલ, ને એ જે આશા હોય ખેડૂતને, કારણ કે ખેડૂતની મુખ્ય આવકત ખેતી છે. આ વિસ્તારમાં જે ખેડૂતો છે એનું વર્ષની જે એના કુટુંબ ભરણ પોષણ થતું હોય તો ખેતી પર છે. આ વર્ષે આ જે વધારે પાણી આવવાને લીધે, અતિ વરસાદને લીધે પણ જે ગામોમાં નુકસાન થયું છે ત્યાં સરકારે જલ્દીમાં જલ્દી એનું સર્વે કરાવવું જોઈએ અને 15 દિવસમાં એને વળતર પણ મળે અને લોન કે જે પણ જે કંઈ લાભો મળતા હોય એ તાત્કાલિક મળવા જોઈએ. હજરપરા ચાલુ સિઝનમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાંથી અને કરજણ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાયું હતું. તે પાણી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના હજરપરા ગામે કેટલાક ખેતરોમાં પાણી એને ફરી વળતા કેટલીક ખેતીઓનું નુકસાન થયું છે. આપણે ખેડૂત છે, આપણી સાથે આપણે પૂછીશું કે એમના ખેતરમાં કેટલું નુકસાન છે અને એને હું પાક કર્યું હતું. આપણા ખેતરમાં કેટલું નુકસાન છે અને તમે શું પાક કર્યું હતું? મારા પોતાના ખેતરમાં જોવા જાય તો આજે 5-7 લાખ રૂપિયાનું પોતાને નુકસાન છે. એવા આજુબાજુના બધા જ ખેડૂતોને 10-10, 15-15 લાખ જેનું વાવેતર વધારે છે એને 15-15 લાખ રૂપિયાની લોસ ગયેલી છે. એમાં કેળનો લૂમ કાપવાનો રહ્યો નથી, જેથી કરીને સરકારને અમે એવું જ કહેવા માગીએ છીએ, અમારે બીજું કોઈ અપેક્ષા નથી, 5-10 હજાર આપે કે ના આપે, ખેડૂત તો રડતો રહેવાનો જ છે. પણ નર્મદા ઓથોરિટી કંટ્રોલ બોર્ડને એટલી ખબર પડવી જોઈએ કે આ જે અધિકારીઓ બેસાડ્યા છે તે 500 રૂપિયાના રોજના માણસોને બિહાડીને ગેટ યા મેન્ટેન કરવાનું ગાંધીનગરથી ફોન કરીને કહે છે કે ભાઈ 1.5 ફૂટ ઉઠાવો કે 1 ફૂટ ઉઠાવો, ત્યાં એમની પાસે 10 લાખ 12 લાખ ક્યુસેક પાણી આવક આવતી હોય તો એમને 22-25 કલાક પહેલાં ખબર પડતી હોય છે, જેથી કરીને આ ડેમવાળા પૂરેપૂરું પાણીનો સંગ્રહ કરે અને પછી એકદમ પાછળ આવી ગયું ત્યારે એકદમ ગેટ ઉચકે છે. એ ગેટ ઉચકવાથી જ આ બધા ગામડાના લોકોને ખેડૂતોને નુકસાન પહોંચેલું છે. અમારી પાસે ગાંધીનગર લગીને આવવાના પૈસા તો છે જ નહીં, ખેડૂતને તો અહીં ખાવાના ફાફા હોય છે, તો ગાંધીનગર તો કોને મળવા ત્યાં આવીએ? પણ બોર્ડને ખબર પડવી જોઈએ, કંટ્રોલર સરદાર સરોવર નર્મદા નિગમના, કે ભાઈ આ રીતે આયોજન આવવાના વર્ષો કરશો તો આત્મહત્યા કરવાનો વારો આવી જ રહ્યો છે. નાના નાના બાળકોને કેવી રીતે જીવાડીએ?
અમારી પાસે 5-5-7-7 એકર જમીન છે, અમે કંઈ બહુ મોટા ખેડૂતો છે નહીં. શું માંગણી છે? અમારી માંગણી તો એવી છે કે બસ આ પાણીનો કંટ્રોલ થાય અને જેથી કરીને વળતર વ્યવસ્થિત રીતે આપે. 5-10 હજાર રૂપિયા અમારું કંઈ પેટ ભરાતું નથી. 7-8 લાખ રૂપિયાનું એક ખેતરમાં નુકસાન છે. સરકાર એમ કહે કે ભાઈ 6 હજાર રૂપિયા આપીએ કે 8 હજાર રૂપિયા આપીએ, એમાંથી હું અમને ફેર પડે? કંઈ ના આપે તો કંઈ વાંધો નહીં, આપવું હોય તો વ્યવસ્થિત રીતે આપે. 50 હજાર રૂપિયા એક ખેતર સાફ કરવાનો ખર્ચો લાગશે. ટ્રેક્ટરોમાં થાંભલા ભરો, બહાર વીર નાખવા જઈએ. આજે મજૂરી 300-400 રૂપિયા રોજ ચાલે છે એક મજૂરનો. એના પીલા વીણવાના, પાના વીણવાના, ટ્રેક્ટરોના પ્લાવ, કલ્ટી મારવાના, નવા બિયારણો વસા લાવવાના. શું કરીએ, હવે મરવાના દિવસો છે અમારે. જેથી કરીને અમારી તો રજૂઆત એક જ છે કે બસ હવે એને ગમે તે રીતે કંટ્રોલ કરવાની તૈયારીઓ રાખો અને સારા અધિકારીઓની નિમણૂક કરો. નર્મદા ડેમ ઉપર અને કરજણ ડેમ પર તો છે એક સાહેબ અમારા ઓળખીતા, એમણે અમે 2 વખત રજૂઆત કરી તો એમણે તો અમને થોડાક બચાવ્યા છે, થોડાક બચાવ્યા છે કે 25-25, 50-50 જણનો માલ અમને કંઈ વાંધો નહીં, તમે કાઢી લો, તમને નહીં મરવા દે એવો જવાબ આપ્યો હતો. અને એ સાહેબનું નામ તમને મેં કહું, વાઘેલા સાહેબને અમે રજૂઆત કરી હતી. ડેમ સાઇડ મેં પોતે ગયો હતો 10 જુવાનિયા લઈને, તો કીધું કે આજે તમને નહીં ડૂબવા દઈએ, પણ મારા હાથના કાંડા કપાયેલા, ઉપરવાસમાં વરસાદ વધારે હશે તો રાત્રે 12 વાગ્યે મારે ગેટ ઉચકવાનો વારો આવે, તો તમે ચિંતા ના કરતા થોડુંક સહન કરજો. પણ અત્યારે મેં એમ કે 45 હજાર ક્યુસેક પાણીની આવક કરી જ દીધી, અરે જાવક કરી જ દીધી છે. આવા છે એના કરતાં આપણે થોડુંક સંગ્રહ રાખી અને બાકીનું અમે કાઢીએ, તમને નુકસાન નહીં થવા દઈએ એ અમને. પણ નર્મદા ડેમ ત્યાં મોટા મોટું નુકસાન અમને પહોંચ્યું છે. કરજણ ડેમે તો અમને આગલી વખત બચાવ્યા. મારા ખેતરમાં 6ઠી વખત પાણી અત્યારે આવ્યું, આગળ 5 વખતે તો લૂમમાં પાણી આવીને જતું રહેતું હતું. એમને કાળજી રાખી હતી એવા સમગ્ર બધા ખેડૂતોને કે થોડા બચાવ્યા છે એ વાઘેલા સાહેબે. અજરપાડા ખેડૂતોનું કેવું છે કે નર્મદા ડેમના જે અધિકારીઓ છે એમની બેકારદારીના કારણે પાણી આવે છે, એટલે ને પહેલાંથી જો કંટ્રોલ કરીને પાણી છોડે તો આ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે એવું અહીંના ખેડૂતો જણાવે છે. ઇન ન્યૂઝ ગુજરાત, આરિફ કુરેશી, નર્મદા.